શહેરના મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે 3 જિલ્લાની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચિંતન બેઠક યોજાઈ. 2019ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ પાસાની છાણવટ કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય પ્રભારી મંત્રી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠનના મહામંત્રી ભીખુ દલસાણિયા, પ્રભારી મહેશ કસવાળા તથા ત્રણેય જિલ્લાના ભાજપના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બૂથ લેવલ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાની ભૂમિકા, જવાબદારી તથા કામગીરી અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સમયે સમયે કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવાનું, ઘડતર કરવાનું, શાસનમાં છીએ ત્યારે શાસક તરીકે અને જનતા જનાર્દનના કામો સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ કેવી રીતે કામ કરી શકે ને ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે મજબૂતાઈથી જોડાય, આ અમારી વ્યવસ્થા અને પરંપરા રહી છે. મને આનંદ થાય છે કે આજથી એટલે કે 4, 5, 6, 7 અને 8 આ દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ મળીને 3,750 જેટલા નગરપાલિકાના સભ્યો આ પ્રશિક્ષણ શિબિરમાં, અભ્યાસ વર્ગમાં શિક્ષિત થઈ અને મંડળ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિચાર રાજ્યના કેન્દ્ર સરકારની કામગીરીઓ પહોંચાડીને જનતા જનાર્દનના હૃદય સુધી સંગઠનની વાત, એમનો વિચાર અને એમના આધાર ઉપર સમાજ સેવા, એ જ્યારે અમારો ધ્યેય છે ત્યારે એ ખૂબ મોટું કાર્ય એ અમે કરવા જઈ રહ્યા છીએ. તબક્કાવાર આ અભ્યાસ વર્ગ શરૂ રહેવાના છે. મહાનગરપાલિકાના નગરસેવકોનો પણ અભ્યાસ વર્ગ એ અમે આગામી દિવસોમાં કરીશું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ પ્રતિનિધિઓ છે,
એમનો પણ અભ્યાસ વર્ગની યોજના અમે આગામી દિવસોમાં બનાવવાના છીએ. પણ નગરપાલિકાના લગભગ 350 જેટલા સભ્યો એ આ 4-5 દિવસની અંદર પ્રશિક્ષિત થવાના છે.